गुजरात स्टेट योग बोर्ड द्वारा अंकलेश्वर ना मां शारदा भवन टाउन हॉल खाते योग संवाद नो कार्यक्रम योजवामां आव्यो हतो। आजरोज अंकलेश्वर शहर ना मां शारदा भवन टाउन हॉल खाते राज्य ना योग बोर्ड द्वारा योग संवाद कार्यक्रम हेठळ रिफ्रेशर तालीम सत्र मां योग सेवक शिवपाल नी अध्यक्षता मां कार्यक्रम योजायो हतो अने तेओ द्वारा मार्गदर्शन आपवामां आव्युं हतुं। योग ए भारतीय संस्कृति नुं अमूल्य भेट छे, विश्वने आपी छे। पुराण काल मां ऋषिओ द्वारा मळेला आ वारसा ने भारतीय समाज ना लोकोए आजे पण जीवंत राख्युं छे। आ दिन सुधी जाळवी राखेला आ योगना वारसाने अंकलेश्वर शहर मां पण मां शारदा भवन टाउन हॉल खाते योग संवाद कार्यक्रम हती जीवता राखवामां आव्यो हतो। एटले के योग संवाद कार्यक्रम नुं आयोजन योग बोर्ड द्वारा करवामां आव्यो हतो। योग बोर्ड ना चेरमेन एवा योग सेवक शिवपाल द्वारा खास हाजरी आपवामां आवी हती। तेमना सानिध्यमां आ कार्यक्रमनुं आयोजन करवामां आव्यो हतो। तेमणे योग संवादमां योग अने हाजर लोकोने योग विशेनुं मार्गदर्शन आप्युं हतुं। તેમણે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિની દેન છે યોગ। આપણી સંસ્કૃતિએ દુનિયાને અમૂલ્ય રૂપી યોગ આપ્યું છે। 50,000 લોકો યોગની તાલીમ લઈ સક્રિય થયા છે। આ કાર્યક્રમમાં પાલિકાના પ્રમુખ વિનય વસાવા, શહેર ભાજપા પ્રમુખ નરેન્દ્રભાઈ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને યોગની તાલીમ લેનારા અને માર્ગદર્શન લેનારા લોકો હાજર રહ્યા હતા। યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે। આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયત્નથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે। આપણા માટે ખૂબ ગર્વ અને ગૌરવની વાત છે। આપણી ભારતીય સંસ્કૃતિની દેન યોગ વિશ્વની અમૂલ્ય ભેટ છે। એમના જ સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સરકારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે, જેનું મકસદ છે કે ઘર ઘર સુધી યોગ પહોંચે, છેવાડાના માનવી સુધી યોગ પહોંચે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી અત્યાર સુધી ગુજરાતભરમાં 50,000 યોગ ટ્રેનરો તૈયાર કર્યા છે અને આ વર્ષના અંત સુધી અમે 1,00,000 યોગ ટ્રેનરો તૈયાર કરવાના છે, જેને ગુજરાત સરકાર ટ્રેનિંગ પણ આપે છે, અમને એમને માનદ વેતન પણ આપે છે। મકસદ કે દરેક વ્યક્તિને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રદાન પ્રાપ્ત થાય। WHO અને ડૉક્ટરો સહિત દરેક વ્યક્તિ હવે યોગને સ્વીકાર્યું છે કે યોગ કરવાથી કેવી રીતે ઇમ્યુનિટી વધે, કોરોનાની ત્રીજી લહેર રોકવા માટે અને ઘર ઘર સુધી યોગ પહોંચે, આપણું ગુજરાત સ્વસ્થ બને, દરેક ઘર રોગ ક્રોધ નશાથી મુક્ત થાય, એ અભિયાનને લઈને અમે ગુજરાતભરમાં કામ કરી રહ્યા છે।